हेलो, वेरी गुड मॉर्निंग ऑल माय डियर स्टूडेंट। आई माय सेल्फ मिस्टर निहार दवे, योर गुजराती टीचर, वांट टू कॉन्ग्रेचुलेट ऑल फॉर कमिंग इन स्टैंडर्ड 8। स्टे होम, स्टे सेफ। चलो बाळ मित्रों, आजे आपणे धोरण 8 नी अंदर पहलो चित्रपाठ मेळामां भणीशुं। जोईए आ आपणुं मेळानुं चित्र छे। तमे वर्कबुक अथवा तो टेक्स्टबुक बन्नेना फर्स्ट पेज पर पहलू चित्र आप्युं छे मेळामां। तो आपणे तो सौ मेळामां जईए ज छीए अने आ मेळानुं चित्र छे, तमे जोई रह्या छो। तो अहींया आपणे ए जोवानुं छे के शुं शुं अंदर देखाय छे। तमे आपणे ज्यारे पण मेळामां जईए छीए त्यारे कंईक अलग अलग आपणे मौज मजा माणीए छीए। ખાવા પીવાની હોય કે રાઇડ્સની હોય, એવી અલગ અલગ મોજ મજા આપણે માણતા હોઈએ છીએ। અહીંયા તમને સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અહીંયા પ્રણામ રમકડાની દુકાન છે કે જેની અંદર બાળકોને મનગમતા રમકડાઓ મળે છે। અહીંયા અલગ અલગ ટોય કે જેમાં ટ્રેન હોય, કાર હોય, બસ છે, આવા બધા રમકડાઓ મળે છે। અને બાળકો જો ત્યાં એક બે બાળકો જે છે એ બે બાળકો ત્યાં રમકડાં ખરીદી પણ રહ્યા છે। સાથે અહીંયા હર્ષ આઈસ્ક્રીમની સેન્ટર છે। ઉનાળો આવે ત્યારે પણ આપણને આઈસ્ક્રીમ ખાવાની તો મજા આવે જ છે, અને જ્યારે મેળામાં જઈએ ત્યારે પણ આપણે આઈસ્ક્રીમ તો ખાતા જ હોઈએ છીએ। તો અહીંયા હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર જોવા મળે છે। સાથે સાથે સોનુ મીઠાઈની દુકાન પણ જોવા મળે છે। તો જો બાળ મિત્રો, અહીંયા આપણને ત્રણ દુકાનો જોવા મળે છે। પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે કઈ કઈ ત્રણ દુકાનો જોવા મળે છે, તો પ્રણામ રમકડાની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને સોનુ મીઠાઈની દુકાન। સાથે સાથે ઘણી બધી રાઇડ્સ પણ આપણને જોવા મળે છે। અહીંયા મેરીગો રાઉન્ડ, અહીંયા ચકડોળ દેખાય છે, સાથે સાથે એક નટ છે એ દોરડા પર ચાલે છે, અને આ દોરડા પર ચાલે છે તો એ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પર એ કાર્ય કરે છે। એના હાથમાં, નટના હાથમાં લાકડી છે, સાથે એક ફરકડી વેચનારો માણસ જોવા મળે છે। આ બાજુ જોઈએ તો એક ફુગાવાળો માણસ ફુગા વેચે છે। એક જે કહેવાય કે મદારી જે છે એ મદારી સાપનો ખેલ બતાવે છે। તમે જોશો કે મદારીના હાથની અંદર હાથમાં ડમરું છે, એટલે ડમરું વગાડે છે અને સાપને એ નચાવે છે। સાથે તમે ઘણા બધા જે છે એ લોકો જે છે એ અંદર મોજ મજા માણી રહ્યા છે। હવે આપણે આ ચિત્રનું તો અવલોકન કર્યું, પણ સાથે સાથે હવે આપણે એના નીચેના પ્રશ્નોને પણ આપણે જોશું। સૌ પહેલો પ્રશ્ન અહીંયા આપ્યો છે કે નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો। તો જો સૌ પહેલાં અહીંયા તમે જોજો, રમકડાં અને રકમડાં લખ્યું છે, તો રાઇટ આન્સર આપણો શું થશે? રમકડાં। ચકરડી અને ચકરડી, આ બંનેનો રાઇટ આન્સર આપણો શું થશે? ચક્કર ડી। આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ, તો અહીંયા આઈસ્ક્રીમ જે છે એ રાઇટ આન્સર છે। હવે મદારી, મદાળી, એમાં મદારી જે છે એ આપણો રાઇટ આન્સર છે। મેરો અને મેળો, જેમાં મેળો આપણો રાઇટ આન્સર। ચકડોળ, ચકડોળ રોંગ છે, ચકડોળ એ રાઇટ છે। ફરકડી અને ફડકડી, તો ફડકડી રોંગ છે અને ફરકડી જે છે એ આ છે। ફરકડી આ વસ્તુ જે છે એ ફરકડી છે, કે પવનના મારફતે એ ગોળ 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 ફરે। લાકડી અને લાકડી, તો જેમાં સૌથી જે છે એ લાકડી જે છે એ રાઇટ છે। હવે આપણે આગળ જોઈએ તો આ પાઠના ચિત્રના આધારે શિક્ષકે બોલેલા વાક્યો ફરીથી લખો। અહીંયા પહેલો પ્રશ્ન છે, ચાલો બાળ મિત્રો હવે આપણે અહીંથી આગળ વધીશું। તમારે ક્વેશ્ચન નંબર 1, નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો, એ તમારે 3 વખત તમારે નોટબુકની અંદર લખવાનો છે। હવે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 2 પર। ક્વેશ્ચન નંબર 2 છે એ છે, આ પાઠના ચિત્રના આધારે શિક્ષકે બોલેલા વાક્યો ફરીથી લખો। તો અહીંયા જે શબ્દો જે છે એ અડાવડા છે, એને આપણે ક્રમમાં ગોઠવી અને શબ્દ વાક્ય બનાવવાનું છે। પહેલો છે લઈ જાઓ આજે મેળામાં, ચાલો હું તમને, તો ચાલો
હું તમને આજે મેળામાં લઈ જાઉં, મેળામાં મજા કરીશું જઈ. બીજું, મેળામાં જઈ મજા કરીશું. ચક્કર ચક્કર ફરતી છે ચગડોળ મેળામાં, તો મેળામાં ચગડોળ ચક્કર ચક્કર ફરતી છે. આપણે જોઈએ છીએ કે મેળાની અંદર ચગડોળ જે છે એ ગોળ 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 ફર્યા કરે. એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબે રંગી, તો આનો આન્સર શું થશે? એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. સાપનો ખેલ બતાવે મદારી છે, તો હવે આનો આન્સર શું થશે? મદારી સાપનો ખેલ બતાવે છે. આપણે આગળ જોયું ને કે ડમરું લઈ અને સાપને મદારી નચાવે છે. આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક, તો અહીંયા આપણે સીધી રીતના ગોઠવીને વાક્ય બનાવવામાં શું થશે બાળકો? કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં, આપણને સૌને ખબર છે કે આનું સેન્ટેન્સ દીધું કેવી રીતે થશે? મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે, એનો આન્સર. રમકડાં ખરીદી રહ્યા છે બાળકો કેટલાક, તો કેટલાક બાળકો રમકડાં ખરીદી રહ્યા છે. હવે આપણે જોવાનું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે મેળામાં કેટલી દુકાનો દેખાય છે, તો આપણે આગળ ચિત્રમાં જોયું ને કે મેળામાં ત્રણ દુકાનો આપણને દેખાય છે. એના નામ કહો તો પહેલું આપણું નામ શું હતું? પ્રણામ રમકડાની દુકાન. બીજું છે એ હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર હતું, અને ત્રીજું હતું સોનુ મીઠાઈની દુકાન હતું. હવે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન એમ છે કે દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે. લાકડી લઈ અને એ દોરડા પર ચાલી અને લોકોને એ કર્તવ્ય બતાવે છે. હવે ત્રીજો ક્વેશ્ચન, મદારી શું વગાડે છે? તો મદારી હાથમાં ડમરું વગાડે છે. કેટલા બાળકો રમકડાં ખરીદી રહ્યા છે? તો તમે અહીંયા જોશો આગળ કે બે બાળકો જે છે અહીંયા આપણે જોઈએ તો બે બાળકો જે છે એ રમકડાં ખરીદી રહ્યા છે. હવે આગળ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. જો બાળ મિત્રો, આ જે ક્વેશ્ચન નંબર 2 છે, ક્વેશ્ચન નંબર 3 છે, એ પણ તમારે નોટબુકમાં એકવાર તો લખવાનું જ છે, બરાબર? હવે ક્વેશ્ચન નંબર આપણે 4 જોઈએ કે આપેલ ચિત્રની મદદથી 8-10 વાક્યો લખો. તો માત્ર તમારે શું કરવાનું છે? આ ચિત્રને ધ્યાનથી જોવાનું. આ ચિત્ર આપણને સૌને ખબર છે કે બગીચાનું ચિત્ર છે. તો બગીચામાં જે છે એ બાળકો શું કરે છે, લોકો શું કરે છે, તો એ આપણને ખબર જ છે. તો આપણે આ ચિત્રને ધ્યાનથી જોઈ તેનું અવલોકન કરવાનું, તેનું નિરીક્ષણ કરવાનું, ત્યાર પછી અમુક સેન્ટેન્સ વાક્યો બનાવવાના છે. સૌ પહેલાં આપણે અહીંયા જોઈએ તો સામાન્ય વાક્યો જોઈએ તો ચિત્રની અંદર કેટલા ઝાડ વૃક્ષો દેખાય છે? બગીચાની અંદર વૃક્ષો છે, છોડવાઓ છે, સાથે સાથે તમે જુઓ અહીંયા બે બાળકો જે છે એ હિંચકા ખાઈ રહ્યા છે, આ બાજુ બે બાળકો છે એ લપસણી ખાઈ રહ્યા છે, બરાબર, સ્લાઇડિંગ કરી રહ્યા છે, આ બાજુ અમુક જે છે બાળકો જે છે એ અહીંયા નાસ્તો કરી રહ્યા હોય, રમી રહ્યા હોય, એવું બધું આપણને અહીંયા જોવા મળે છે. તો એ જોઈ અને તમારે નિરીક્ષણ કરી અને તમારે તમારી નોટબુકની અંદર 8-10 વાક્ય તમારે લખવાના છે. તમને હું ચિત્ર તો સેન્ડ કરી જ દઈશ, એટલે તમે એ ચિત્રને ધ્યાનથી જોજો, અથવા તમારી વર્કબુક, તમારી ટેક્સ્ટબુક એ તમારે સામે રાખવાની, વર્કબુક અને ચિત્ર જોઈ અને તમારી જાતે તમારે 8-10 વાક્યો બનાવવાના છે. ચાલો બાળકો, હવે આપણે આગળ વધીએ વર્કબુક પેજ નંબર 8 પર. હવે અહીંયા તમને વર્તમાનપત્રો કે સામાયિકોમાંથી વાર્તા ચિત્રો મેળવી એના ઉપરથી તમારે એક વાર્તા લખવાની છે, બરાબર? તો હવે આપણે પહેલું જ ચિત્રનું નિરીક્ષણ કરીએ. તો પહેલું ચિત્ર, પહેલાં આપણે જોઈએ અહીંયા ઉત્તર આપ્યું છે અને અહીંયા બાજુમાં શીર્ષક આપણે લખવાનું છે. તો શીર્ષક આપણું એ આવશે કે કાનમાં શું કહ્યું. અહીંયા આપણો આન્સર શું આવશે? પહેલો વાર્તાને આપણે કાનમાં શું કહ્યું શીર્ષક આપીશું. આગળ જોઈએ, આ જે વાર્તા છે એ આપણે બે મિત્રોની વાર્તા છે, કનુ અને મનુ. એ બંને પાક્કા મિત્રો હતા. હવે કોઈ કારણસર એક વખત એમને એક ગામથી બીજે ગામ જવાનું થયું,
એટલે એ બંને વચ્ચે જંગલ આવતું।